આગામી લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભરૂચ લોકસભા બેઠક પર છેલ્લા 6 ટર્મથી ચૂંટાતા મનસુખ વસાવા આંખે વળગે એવા પાંચ કામ બતાવે તો અમે સાચા અર્થમાં માનીએ કે આદિવાસી નેતા છે ચૈત્ર વસાવા. તો આવો જોઈએ ડેડિયાપાડાથી દિનેશ વસાવાનો એક રિપોર્ટ. માહિતી અનુસાર ભરૂચ લોકસભાની બેઠક માટે અગાઉ ઘણા સમયથી આમ આદમી પાર્ટીના, કોંગ્રેસ પાર્ટીના અને બીજેપી પાર્ટીના સંભવિત ઉમેદવારોની પસંદગી કરવામાં આવી નથી, પરંતુ આ ભરૂચ લોકસભાની બેઠક માટે હાલમાં કોણ જાણે છે કે ચૂંટણી બિલકુલ નજીક હોય એ પ્રમાણે ચૈત્ર વસાવા અને મનસુખ વસાવા બંને વચ્ચે હાલમાં શાબ્દિક જંગ ખેલાઈ રહ્યો છે. પરંતુ હાલ તો ચૂંટણીને 8-9 મહિનો સમય બાકી, પછી જોવાનું રહ્યું બીજેપી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ કોને ટિકિટ આપે, અથવા ઇન્ડિયા ગઠબંધન થાય તો ટિકિટ ચૈત્ર વસાવાને ફાળી જાય છે, કે પછી કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા સ્વર્ગીય અહમદ પટેલની દીકરી મુમતાઝને ફાળી જાય. સૌ જાણો છો મનસુખભાઈ વસાવા કેશુભાઈ પટેલની સરકારમાં મંત્રી હતા, એનડીએની સરકારમાં આદિજાતિ મંત્રી હતા અને છેલ્લે 6 ટર્મથી સાંસદ છે, સિનિયર સાંસદ છે. પછી પણ એમને સંસદીય ભાષાનો ભાન નથી. એક ધારાસભ્ય તરીકે જે મારું અપમાન એમણે કર્યું છે એ મારું નથી, પણ અમારા ડેડિયાપાડા અને સાગબારા તાલુકાના જનતાનું અપમાન કર્યું છે, આદિવાસી સમાજનું અપમાન કર્યું છે. મનસુખભાઈ વસાવાનો ચાલ, ચહેરો અને ચરિત્ર જનતા સારી રીતે જાણે છે. પોતાની સરકારમાં એક સૂકો પાપડ તો એનાથી ભંગાતો નથી, અને અધિકારીઓ અને પદાધિકારીઓ જે સાથે જે વર્તન કરે છે એનાથી સમગ્ર ગુજરાત જાણે છે, અને જેવી જેવી ચૂંટણી આવશે એવું એવું એમનું વર્તન બદલવાનું છે. મનસુખભાઈ વસાવાને ખબર હોવી જોઈએ એમના નરેન્દ્ર મોદી, અમિત શાહ, હરસંઘવી, રવિન્દ્ર જાડેજા અને પોતે આ વિસ્તારોમાં ડોર ટુ ડોર પેમ્પલેટ વેચ્યા છે. પછી પણ ભાજપ, કોંગ્રેસ અને બીટીપીની સામે ચૈત્ર વસાવાને 1 લાખથી પણ વધારે મતો અહીંની જનતાએ આપ્યા છે. ભૂતકાળમાં એક પણ વખતે, તે વખતે કોંગ્રેસ જ હતી, પછી પણ ભાજપને એટલા મત નથી મળ્યા, એટલે મનસુખભાઈ વસાવા પોતે અકળાયેલા છે. હું તો મનસુખભાઈ વસાવા વડીલ છે એમને વિનંતી કરીશ કે સાહેબ, તમારા એવા કયા પાંચ કામો છે જે ભરૂચ અને નર્મદાની જનતાને ઉડીને આંખે વળગે એવા હોય તે તમે બતાવો તો અમે માનીએ કે તમે અમારા નેતા હતા. અહીં તો તમે વિસ્થાપિતો, સિંચાઈના પ્રશ્નો, રોજગારીના પ્રશ્નો, આરોગ્યના પ્રશ્નો, શિક્ષણના પ્રશ્નો, રોડ રસ્તાના પ્રશ્નો, તમારી સરકાર હોવા છતાં તમે સદંતર નિષ્ફળ નીવડેલા છો અને તમે અમારા પર ભડાવો કાઢો છો, એટલે અમે આવનાર લોકસભામાં તમને બતાવી દઈશું કે ચૈતર વસાવા, આદિવાસી સમાજ અને એમની ટીમની શું તાકાત છે. આવનાર લોકસભામાં અમે તમને બતાવી દઈશું.